નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ના ગણિત ના સ્વાધ્યાય 9.5 નો 7મા નંબર નો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, એમાં એમ કહ્યું છે કે નિત્યસમ a² - b² બરાબર a+b a-b એનો ઉપયોગ કરી અને આપણે આ કિંમત છે જ્યારે દાખલાઓ છે એમની કિંમત શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબરના દાખલાથી આપણે શરૂઆત કરીએ. તો પહેલા નંબરના દાખલામાં જુઓ, a² - b² આને a² સમજો અને b² સમજો, તો બરાબર શું a + b અને a - b. આ મુજબ આપણે દાખલો લખવાનો છે. તો આ થશે 51 - 49 અને 51 - 49. જો એક વખત વત્તા બે વચ્ચે એક વખત ઓછા, વર્ગ માઇનસ વર્ગ હોય તો એક વખત વત્તા અને એક વખત ઓછા, આ રીતનો આપણે. વિદ્યાર્થી મિત્રો, 51 - 49 થાય છે 100 અને 51 માંથી 49 જાય તો વધે 2. 100 અને 2 નો ગુણાકાર, જો આ છે તે 100 થયા, 51 માંથી 49 ગયા તો 2 થયા, 100 માંથી 2 છે, 100 અને 2 છે એનો ગુણાકાર કરતા 100 ગુણ્યા 2 = 200 આપણને જવાબ. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો દાખલો છે 1.02 એનો વર્ગ માઇનસ 0.98 એનો વર્ગ, આવી એટલી રકમ આપી છે. બાળકો, એ દાખલો છે એમાં પણ a² - b² આ પહેલું પદ છે એ ગણો, બીજું પદ છે તેને બી ગણવામાં આવશે, તો શું થશે 1.02 - 0.98 આ અને 1.02 - 0.98 આવી બરોબર, એક વખત પ્લસ અને એક વખત માઇનસ. હવે જુઓ આ 2 અને 98 એટલે 8 ને 2 = 10, 9 ને 1 = 10, પછી અહીંયા 2 એટલે 2.00 થયા, 0 થયા, 2.00 થયા, આ બંનેનો સરવાળો કરો 2.00 થયા અને આ 1.02 છે એમાંથી 98 બાદ કરો, અહીંથી 9 લ્યો અને 10, 10 ને 2 = 12, 8 જે 4, 9 માંથી 9 જે 0 અને 0.04 આમ બરોબર 2.00 અને 0.04, તો શું થશે 2 × 4 / 100, 2 × 8 / 8 / 100 થાય, 8 / 100 થતા શું જવાબ મળશે 0.08, ટૂંકમાં આનો ગુણાકાર આપણને 0.08 મળે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આને a² ગણો અને આને b² ગણો, 153² - 147² એટલે 153 છે એને a ગણો, 147 છે તેને બી ગણો, તો અહીંયા થશે 153 + 147 આમ અને 153 - 147, 153 ને 47, 7 ને 3 = 10, 5 ને 6 = 4 = 10, 2 ને 3 થયા 300 થયા, હવે 13 માંથી 7 = 6, 300 ને ×6 જ્યારે કરવામાં આવશે ત્યારે 3 × 6 = 18, 1800 આપણને જવાબ રૂપે મળશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પછીનો દાખલો છે તે જોઈએ. તો પહેલા આને a² - b² એટલે a + b એ બંનેની વચ્ચે વત્તાની નિશાની મૂકો, ત્યારબાદ તે બંનેની વચ્ચે a² - b² એટલે ઓછાની નિશાની મૂકો. હવે જુઓ 1 ને 9 = 0 + 1 = 13 ને 7 = 20, 20.0 થયું ગુણ્યા આ રકમ છે તે 12.1 છે, એમાંથી 7.9 બાદ કરો, 10 તો લેતા અહીં 1 જાય, 10 ની 11 માંથી 9 જાય 2 અને આ 11 માંથી 7 જાય 4 એટલે 4.2 થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ રકમ છે એને આપણે વ્યવસ્થિત જોઈએ. તો 20.0 એટલે 20 થાય છે, 20 ની સાથે ગુણ્યા 42 ના 10, 1 × 0 જાય તો વધે છે 42 × 2 એટલે 84, 42 તો 84, આ રીતે આપણને જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, જો દાખલો ન સમજાય તો વિડીયો ફરી વખત જોજો. આપણો વિડીયો છે તે શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.